નીચે ગાર્ડન તથા પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ઉણા ઉતરેલા સેવા સદનના સત્તાધીશો સામે લાલબાગના વેપારીઓ ખફા. વેપારીઓએ આવેદન પત્ર આપ્યું. કલેક્ટર કચેરીના પ્રાંગણમાંથી ટ્રાફિક શાખા દ્વારા વાહનો ડિટેન કરાતા વકીલો ભડક્યા. ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી હંગામો મચાવ્યો. વડાપ્રધાનના દાવેદાર નરેન્દ્ર મોદી સામે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરેલા વિવાદિત વિધાનોથી રાજકીય ગરમાવો. ધૂમ સ્ટાઇલથી મહિલાના ગળામાંથી અછોડા તોડી આતંક મચાવતા બે અછોડા તોડ શખ્સો ઝડપાયા. શહેર ક્રાઇમ બ્રાન્ચે બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી. વાઘોડે રોડ સ્થિત જલાશક્તિ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા. ભાજપના કાઉન્સિલર શૈલેષ મહેતાની ઓફિસને જ નિશાન બનાવી. નમસ્કાર દર્શક મિત્રો, હું નેહા મેવાડા, ઇઝી ટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લાલબાગ વેપારી એસોસિએશને લાલબાગ બ્રિજ નીચેની પડતર જગ્યાએ ગાર્ડન તથા પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી રજૂઆત કરી હતી. લાલબાગ વેપારી એસોસિએશન દ્વારા લાલબાગ બ્રિજ નીચે ગાર્ડન અને પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા મામલે મંગળવારના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર કે સુગુરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. માજલપુર વિસ્તારમાં આવેલ લાલબાગ ગાર્ડન, જે આજની તારીખમાં કાળું સ્મશાન કહેવામાં આવે છે, તે વિસ્તારની અંદર કમિશનરે મિસ્ટર દાસ રજૂઆત કરી હતી કે અમે બ્રિજ નહીં બનાવવા દઈએ અને ઉગ્ર આંદોલન કરેલું હતું. અમે 4 મહિના સુધી બ્રિજ બનાવવા દીધો ન હતો, પરંતુ દાસના કહેવા મુજબ એમને કીધું હતું કે બ્રિજની નીચે તમને ફર્સ્ટ ક્લાસ ગાર્ડન બની આપીશું, રોડ રસ્તા સારા કરી આપીશું, પહોળા કરી આપીશું, ઘણી બધી અમને તેમને કીધેલું કે અમે ફેસિલિટી કરી દઈશું, સ્ટ્રીટ લાઇટો ફૂલ મૂકી આપીશું, અંધારું નહીં પડે. પણ આજ દિન સુધી એ આકૃતિ અને પ્રકૃતિ વગરનો જે બ્રિજ બનાવ્યો છે એ બ્રિજની નીચે ફૂલ અંધારું છે, રોડ રસ્તા ડિસ્કો જેવા છે અને ત્યાં ગાડી લક્ઝરીઓ ઊભી રહે છે અને ગાર્ડન આજે ખલાસ થઈ ગયો છે, માટે છોકરા છોકરીઓ બ્રિજની નીચે ઊભા રહીને અભદ્ર અઘટિત વર્તનથી ઉભેલા દેખવા મળે છે. ભંગારવાળા ખુલ્લે આમ રોડ રસ્તા ઉપર ખાટલા પાથરીને ધંધો કરે છે, જે લાઇટ બિલ નથી ભરતા, ટેક્સ નથી ભરતા કે ભાડું નથી ભરતા, તેવા લોકોને તમે ખુલ્લે આમ ધંધો કરવા રહ્યો છો. અમે દુકાનોવાળા ઓફિસોવાળા ટેક્સો ડબલ ભરીએ છીએ, વ્યવસાય વેરો ભરીએ છીએ, દુનિયાભરના ટેક્સો ભરી ભરી થાકી ગયા છીએ, પણ અમારા મૂકવા માટે એક સાયકલ કે સ્કૂટર મૂકવા માટે જગ્યા નથી રાખી. કારણ કે 1.5 વર્ષથી આ ગુલામી અમે સહન કરીએ છીએ, હવે અમારી સહન શક્તિ છે નહીં. એટલે રસ્તો પહેલા પહેલો રસ્તો બનાવેલો કઈ, 1-2 ઘરાક તો આવે અમારી ત્યાં, કારણ કે ટેક્સ તો પૂરેપૂરો લે છે આ લોકો. બસ જે દાડે બ્રિજ ચાલુ થશે એ દાડે નીચે ગાર્ડનનું કામ ચાલશે, અત્યાર સુધી કશું કરવામાં આવ્યું નથી આ લોકોનું. બધું બ્રિજ બંધ કરાવી દઈએ એટલી તાકાત રાખીએ છીએ અમે. લાલબાગ બ્રિજ બનાવતી વખતે સેવા સદન તરફથી બ્રિજની પડતર જગ્યાએ ગાર્ડન તેમજ વ્યવસ્થિત પાર્કિંગ થાય તે માટેની પાર્કિંગ વ્યવસ્થા કરી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ બ્રિજ પૂરો થઈ ઘણો સમય વીત્યો તેમ છતાં સેવા સદનના સત્તાધીશોએ લાલબાગના વેપારીઓને પાર્કિંગ તેમજ ગાર્ડનની સુવિધા કરાવી આપવામાં નહીં આવતા આ જગ્યાએ ખાનગી લક્ઝરી બસો તેમજ ભંગારના વેપારીઓએ અડ્ડો જમાવી દીધો છે અને એક પ્રકારનું ન્યુસન્સ ઊભું થવા પામ્યું છે, જે મામલે લાલબાગ વેપારી એસોસિએશને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી રજૂઆત કરી છે. ત્યાં જ્યારે બ્રિજ બન્યો હતો ત્યારે બ્રિજની નીચે જે માટી છે એ માટી 1.5 વર્ષથી હટાવી નથી. બ્રિજ 4 સાઈડે વેચાયેલો છે, એમાં એક જ સાઈડ એવી છે જેમાં વેપારીઓની દુકાનો છે, કરોડો રૂપિયાની મિલકત છે, એ બધી એની જે વેલ્યુ છે એ પાયમાલ કરી નાખી છે આ બ્રિજે. અને આ બ્રિજની નીચે જે કચરાપેટી ભેગી કરી છે અને રસ્તાઓ સારા નથી બનાવ્યા, જેના કારણે અમારી ત્યાં ઘરાકી આવતી નથી અને અમારે વ્યવસાય વેરો અને ટેક્સ વેરો ભરવાનું પણ ભારે પડી ગયું છે. નહીં હોય તો કોર્પોરેશન ના થતું હોય તો આ વેરા પણ અમારે નાબૂદ કરી આપો, નહીં તો પછી આને બનાવી આપો. કોર્પોરેશનને જો વાદા કિયા તો ઉન વાદા કો વાદાઓ કો નિભાયા નહીં હૈ. ઉન્હોને ઉનકો વાદા કિયા તા ભાઈ યહાં પર ગાર્ડન બના દેંગે, યહાં પર તુમકો લાઇટ કી સુવિધા દેંગે, તમામ સુવિધા નહીં દીએ. મેં ઇનકી બાત નહીં કરતા હું, પણ બરોડા શહેરમાં જ્યાં જ્યાં પર બ્રિજ બને ઉસકે પહેલે જ્યાં પર દુકાને થી ઉનકો વાદો કે સિવાય કુછ મિલા નહીં હૈ. ઉનકી બતા ઇનકી જિંદગી બહેતર હો ગઈ હૈ. હમારે પ્રતાપનગર કે અંદર આજ સે બરસો પહેલે જબ બ્રિજ બના તબ લોકો કી પક્કી દુકાન ખુદ કે માલિકી કી હોને કે બાવજૂદ લોકોને શહેર કે વિકાસ કે લિયે
कॉरपोरेशन ने जो वादा किया था अपनी दुकानें दे दी, लेकिन उनको दुकानें दी ऐसी जगह पर जहाँ पर आगे रास्ता ही नहीं जाता है। आज उनका धंधा, उनका परिवार भी नहीं चल सकता, ऐसी दुकानें दी है। 10 मुँह का मुँह रावण का मुँह लेके शहर में घूम रहा था। ये शहर के चलाने वाले सत्ताधारी, सत्ता पर बैठे हुए लोग और अधिकारियों को इस बात की शर्म आना चाहिए कि हमारे शहर में, हमारे देश के अंदर राम की पूजा होती है और रावण यहाँ पर निकलता है, ये समझ लेने का कि शहर के साथ में अधिकारी और सत्ताधारी पार्टी अन्याय कर रही है। मेरे को लगता है आने वाला और वक्त ये बात को लोग, नागरिक समझ गए हैं और नागरिक ये मूड में है कि अब ज़्यादा अन्याय सहन नहीं होगा, अब इसके सामने लड़त देना बहुत जरूरी है।